नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर बेना छेल्ला लेक्चर नी अंदर आपणे पूरक भौतिक राशि अने एना एकमो सुधी जोई गया छे। आजे नवो मुद्दो लईए छे, लंबाईनुं मापन। तो आनी अंदर आपणे अलग अलग लंबाईओ मापवानी छे। नाना मूल्यनी लंबाई, खूब ज दूरना अंतरो अने छेल्ले सूक्ष्म लंबाई એટલે કે અણુનો વિસ્તાર, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે। દરેક લંબાઈ માપવા માટે અલગ અલગ પદ્ધતિ છે। તો સૌ પ્રથમ આપણે માપીએ છીએ નાની લંબાઈ, અને આ લંબાઈ માપવા માટે જે રીત વાપરીએ છીએ એને પ્રત્યક્ષ રીત કહીએ છીએ, ડાયરેક્ટ મેથડ। તો નાની લંબાઈ ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે 10^-5 મીટર લંબાઈ માપી શકતું હોય એવું સાધન છે માઇક્રોમીટર, સ્ક્રુગેજ, અને સ્ફેરોમીટર। ત્યાર પછી 10^-4 મીટર લંબાઈ માપી શકે એવું સાધન છે વર્નિયર કેલિપર્સ। 10^-3 મીટરથી 10^2 મીટર લંબાઈ માપી શકે એવી માપપટ્ટી। તો આ માપપટ્ટીથી તમે પરિચિત છો, માઇક્રોમીટર સ્ક્રુગેજ, સ્ફેરોમીટર, વર્નિયર કેલિપર્સ, આ ત્રણે ત્રણ સાધન ફિઝિક્સ લેબની અંદર આના ઉપર પ્રેક્ટિકલ આવે છે, એટલે લેબમાં તમે આ સાધન જોશો તો જ તમને ખ્યાલ આવશે। માપપટ્ટી, તો માપપટ્ટી આપણે કોને કહીએ છીએ? તો જનરલી સર્વેયર પેલી પટ્ટી ખેંચે છે અને માપ લે, છોડી દે એટલે તરત જ ફિટ થઈ જાય એવી નાની બોક્સની અંદર જે પટ્ટી આવે છે એને માપપટ્ટી કહીએ છીએ। હવે એ સમજવું છે કે 10^-5 મીટર, 10^-4 મીટર અને 10^-3 મીટર, તો હકીકતમાં આ ત્રણે ત્રણ વેલ્યુ એ આ જે તે સાધન દ્વારા માપી શકાતા લઘુત્તમ માપ છે। લેબની અંદર આ લઘુત્તમ માપ વિશે પણ તમને ખ્યાલ આવશે। આ માપથી આ દરેક સાધન આટલી ચોકસાઈથી માપી શકે છે। હવે જે માપપટ્ટી છે એ તમે જોઈ શકો, તો પહેલાં હું તમને માપપટ્ટીમાં 10^-3 મીટર કઈ રીતે માપી શકાય છે, એનું લઘુત્તમ માપ કઈ રીતે કહી શકીએ એ સમજીએ। તો આપણે જે વાપરીએ છીએ ફૂટપટ્ટી, નાનો સ્કેલ, એ માપપટ્ટીનો એક ભાગ ગણી શકાય, કારણ કે નાની સ્કેલ હશે તો 15 સેમી હશે, મોટી હશે તો 30 સેમી, 1 ફૂટ મોટી હશે તો 1 મીટરની હશે, અને છેલ્લે માપપટ્ટી 1 મીટર લંબાઈ હોય તો એને મીટર પટ્ટી કહેવાય। બુકમાં એ મિસ્ટેક છે, આ માપપટ્ટી હકીકતમાં 10^-3 મીટરથી 10^2 મીટર સુધી મીટર પટ્ટી ના આવે, માપપટ્ટી આવે, એટલે આ શબ્દ ત્યાં આપણે સુધારીએ છીએ। તો હવે એવું કહી દઈએ કે માપપટ્ટી એ ફૂટપટ્ટીને માપપટ્ટીનો એક ભાગ ગણી શકાય। તો હવે 10^-3 મીટર કઈ રીતે સમજીશું આપણે? તો ધારો કે આપણી પાસે જે ફૂટપટ્ટી છે, જે સ્કેલ છે, એને આ રીતે વિસ્તૃત સ્વરૂપમાં જોઈએ, અહીંયા 0 છે, આ 1 સેમી છે, આની વચ્ચે એક કાપો આવશે, એ નાનો હશે, તો હવે 0 પછી તદ્દન નજીકનો પહેલા ક્રમનો નાનો કાપો, એ કાપાનું જે વેલ્યુ છે એ 10^-3 મીટર છે। જોઈએ 0 થી 10 વચ્ચે કેટલા કાપા છે? 10 કાપા, તો 10 કાપા બરાબર 1 સેમી માપ થાય। તો અહીંયા પહેલો જ કાપો છે તો 1 કાપા બરાબર કેટલું માપ થશે? તો 1/10 × 1.1 સેમી થાય, બરાબર 1 મીમી। અહીં આગળ સેમી, મીમી, મીટર
आ त्रणेय लंबाईना अलग अलग एकमों वच्चे शो संबंध छे ए तमने खास खबर होवी जोईए। तो आ रीते फूटपट्टीनी मददथी मापपट्टी में जे लघुत्तम माप छे 10^-3 मीटर ए कई रीते नक्की करी शकाय जे आपणे शोधी शकीए छीए। आना जे लघुत्तम माप छे ए लेबमां साधन जोशो त्यारे ज ख्याल आवशे। तो नानी लंबाई ए लंबाई માં આ ત્રણ લંબાઈનો સમાવેશ થાય છે। બીજું કે આ રીતને આપણે પ્રત્યક્ષ રીત કીધી તો તમે જોઈ શકો છો કે આ જે લંબાઈઓ છે એ માપવા માટે જે સાધન વાપરીએ છીએ એ આપણી નજીક છે એટલે પ્રત્યક્ષ છે। એટલે આ રીતને આપણે કઈ રીત કીધી? પ્રત્યક્ષની રીત। ત્યાર પછી લેવું છે ખૂબ જ મોટા અંતરો માપવા। માપન કરવું હોય તો એના માટે दृष्टि स्थान भेद दृष्टिस्थानभेदनी रीत छे जेने आपणे परोक्ष रीत पण कहीए छे। हवे पहला तो आपणे ए समझी लईए अने लेबमां शब्द आवशे दृष्टिस्थानभेद। तो दृष्टिस्थानभेद कोने कहेवाय छे तो एना माटे एक उदाहरण लईए। आ उदाहरणनी अंदर આપણે બંને આંખની સામે કંઈક વસ્તુ રાખીએ છીએ, ધારો કે આંગળી છે। આંગળીને આંખની સામે રાખ્યા પછી વારાફરતી એક પછી એક આંખ બંધ કરીએ, ધારો કે પહેલાં જમણી આંખ બંધ કરીએ છીએ અને ડાબી આંખ ખુલ્લી રાખીએ છીએ। આ સમયે જ્યારે આંગળી જોઈએ છીએ ડાબી આંખ ખુલ્લી જમણી બંધ છે, તો આ સમયે આપણને આંગળી જાણે જમણી તરફ ખસતી હોય એવો ભાસ થાય છે। બીજી વસ્તુ કે હવે જમણી આંખ ખુલ્લી રાખીએ છીએ અને ડાબી આંખ બંધ કરીએ છીએ, તો આ પરિસ્થિતિમાં આંગળીનું સ્થાન બદલાયું નથી, છતાં પણ આંગળી જાણે ડાબી બાજુએ ખસતી હોય એવો ભાસ થાય છે। તો આ જે વસ્તુ છે એ વસ્તુને આપણે શું કહીશું? દ્રષ્ટિ સ્થાન ભેદ। તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે ઘણા મોટા અંતર પૃથ્વીથી ઘણે દૂર રહેલા ગ્રહો અને તારાઓનું પૃથ્વીથી અંતર નક્કી કરવું હોય તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી શકાય। હવે એ સમજવા માટે ઉદાહરણમાં આપણે પૃથ્વી અને ગ્રહ લઈશું। તો અહીંયા આકૃતિમાં આ પૃથ્વી દર્શાવી છે, અહીંયા ગ્રહ લઈ લઈએ છીએ। પૃથ્વીથી ગ્રહ ઘણો દૂર છે, એના પરિમાણની જરૂર નથી એટલે નાનું ટપકું દર્શાવીશું તો ચાલશે। હવે શું કામ કરવાનું છે? તો પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર શોધવું છે। આ માટે પૃથ્વીના બે અલગ અલગ સ્થાને બે અવલોકનકારોને કલ્પવા પડશે। આપણે આપણી અનુકૂળતા માટે આ બંને અવલોકનકારને પૃથ્વીના વ્યાસાંત બિંદુ પાસે મૂકી દઈએ જેથી ગણતરી કરવામાં તકલીફ પડે નહીં। તો પૃથ્વીનું એક વ્યાસાંત બિંદુ એ લઈએ છીએ, પૃથ્વીનું બીજું વ્યાસાંત બિંદુ બી લઈએ છીએ। અહીંથી એ બિંદુ પાસેથી ગ્રહને જોવાનો છે, બી બિંદુ પાસેથી ગ્રહને જોવાનો છે। એ બિંદુ પાસે રહેલો અવલોકનકાર ટેલિસ્કોપની મદદથી ગ્રહને નિહાળે છે અને એના માટે જે દ્રષ્ટિરેખા બને છે, ગ્રહ માટે પી લઈ લઈએ તો દ્રષ્ટિરેખા એ પી બનશે। બી સ્થાને જે અવલોકનકાર છે એ ખાસ ધ્યાન રાખીશું, બરાબર એ જ સમયે એ સ્થાને અવલોકનકાર જ્યારે ઓબ્ઝર્વ કરે છે એ જ સમયે બી પાસેનો અવલોકનકાર પણ ઓબ્ઝર્વેશન કરે છે અને એના માટે દ્રષ્ટિરેખા બીપી બને છે। તમને પ્રશ્ન થશે કે અવલોકનકાર કઈ રીતે ગ્રહને ઓબ્ઝર્વ કરતો હશે? તો આ બંને અવલોકનકાર ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે। સૂર્યપ્રકાશ ગ્રહ ઉપર આપાત થશે એટલે અહીંથી પ્રકાશ અહીંયા જાય છે, ત્યાંથી ફરી પાછો ગ્રહ ઉપરથી એ પ્રકાશ પરાવર્તન પામીને અહીંયા આવે છે। એટલે આ જે બે અંતર થયા ડબલ, અહીંથી અહીંયા
અને અહીંયા સુધીનું. આ અંતર કાપવા માટે જે સમય લેવામાં આવે છે એ સમય નોંધવામાં આવે છે. આપણને ખબર છે કે પ્રકાશનો વેગ કેટલો છે, 3×10⁸ મીટર પર સેકન્ડ. તો સમય નોંધી કાઢીએ છીએ, વેગ આપણી પાસે છે તો અંતર શોધી શકાય. અંતર શોધવા માટે વેગનું સૂત્ર સીધું વાપરી દઈએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે. તો આ રીતે બંને અવલોકનકાર એક જ સમયે એક સાથે ગ્રહ માટે ગ્રહનું ઓબ્ઝર્વેશન કરે છે અને એ અંતર નોંધે છે. અહીંયા બંને અવલોકનકારની જે દ્રષ્ટિરેખાઓ છે એ ગ્રહ સાથે કંઈક ખૂણો બનાવે છે અને એ ખૂણાને આપણે થીટા કહીએ છીએ. તો આ જે થીટા ખૂણો છે એ પણ ટેલિસ્કોપના વર્તુળાકાર સ્કેલ ઉપર નોંધી શકાય છે. તો એ વર્તુળાકાર સ્કેલ ઉપર થીટા નોંધી કાઢીશું. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે બી કહીએ છીએ, આ પણ નોંધી શકાય છે. આ અંતર જે કેપિટલ ડી આપણે શોધવાનું છે એ કઈ રીતે શોધીએ? તો તમને અહીંયા ખ્યાલ છે પૃથ્વી અને ગ્રહ ઘણે દૂર છે, એમની પૃથ્વી ઉપરથી અવલોકનકાર જે બે દ્રષ્ટિરેખાઓ બનાવે છે, જે દ્રષ્ટિરેખાઓ લે છે એ દ્રષ્ટિરેખા ગ્રહ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂબ જ નાનો બનશે. અને ખૂણાનું સૂત્ર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો સૂત્ર શું આવશે? ખૂણો સમતલ કોણવાળું સૂત્ર, થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા ચાપ એ બી અને ત્રિજ્યા તરીકે જે આપણે શોધવાનું છે કેપિટલ ડી લઈએ છીએ. આપણા સૂત્રની અંદર ચાપ શબ્દ છે એટલે મારે એ બી ચાપ લખવું પડે અને ત્રિજ્યા તરીકે કેપિટલ ડી લખવું. હવે સમજીશું કે જ્યારે આ અંતર ખૂબ મોટું હોય ત્યારે એ બી માપને આપણે એ બી અંતરને ચાપ એ બી બરાબર લઈ શકીએ છીએ. ટૂંકમાં અહીંયા સૂત્રમાં ચાપ એ બી બને છે, પણ ઘણું મોટું અંતર હોવાથી ચાપ એ બી બરાબર સીધું એ બી અંતર લઈ શકાય. એટલે હવે થીટા બરાબર સૂત્ર બનશે એ બી બાય ડી. માટે ડી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય થીટા થાય. અહીંયા થીટા રેડિયનમાં લેવાના છે જે તમને ખ્યાલ જ છે. તો આ થિયરી ખૂબ જ અગત્યની છે. તમને પ્રશ્નમાં આ રીતે પૂછી શકે કે દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર શોધવા માટેનું સૂત્ર મેળવો. હવે દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો આપણે બીજો ઉપયોગ જોઈએ છીએ. બીજો ઉપયોગ છે ગ્રહનું પરિમાણ નક્કી કરવું. તો અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખીએ છીએ કે અગાઉની થિયરીમાં પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર આપણે મેળવી કાઢ્યું છે. ગ્રહનું પરિમાણ શોધવા માટે પૃથ્વીનો થોડોક ભાગ લઈશું તો ચાલશે. એટલે અહીંયા આગળ પૃથ્વીનો થોડોક ભાગ દર્શાવી દઈએ છીએ. અહીંયા પૃથ્વી પર કોઈ એક સ્થાને એક બિંદુ પાસે એક અવલોકનકાર ઊભો રહે છે. અહીંથી દૂર રહેલા ગ્રહનું એ પોતે નિરીક્ષણ કરે છે. ટેલિસ્કોપની મદદથી નિરીક્ષણ કરે છે. અવલોકનકાર એક સમયે ગ્રહના આ બિંદુ ઉપર ટેલિસ્કોપને ફોકસ કરશે, ત્યાર પછી એ જ અવલોકનકાર ગ્રહના બીજા છેડે ટેલિસ્કોપને ફોકસ કરે છે. તો અહીંયા ગ્રહના બંને છેડાઓ અવલોકનકાર જે સ્થાને ઊભો છે એ સ્થાન પાસે કંઈક ખૂણો આંતરે છે અને એ ખૂણાને આપણે આલ્ફા કહીએ છીએ. આ ખૂણો ટેલિસ્કોપની અંદર
वर्तुलाकार स्केल नी मददथी आपणे शोधी शकीए छीए। आ छे ग्रह अने आ पृथ्वी छे। तो पृथ्वी थी ग्रहनुं अंतर अगाउनी थियरीमां आपणे कैपिटल डी शोधी नाखेलुं छे। अहींया आ बंने दृष्टिरेखाओ एटले के बंने दृष्टिरेखा वच्चेनुं अंतर एटले के ग्रहनुं परिमाण, ग्रहनो व्यास जेने स्मॉल डी कहेवानुं छे। तो आपणे जे शोधवानुं हतुं ग्रहनो व्यास એ આલ્ફા મળી જાય છે, ડી જાણીએ છીએ, તો સ્મોલ ડી કેપિટલ ડી અગાઉ મેળવી કાઢ્યું છે તો સ્મોલ ડી શોધી શકાય। અહીંયા પણ આપણને ખ્યાલ છે અગાઉની થિયરીમાં બે અવલોકનકાર એક સાથે ઓબ્ઝર્વ કરતા હતા, અહીંયા માત્ર એક જ અવલોકનકાર છે। પૃથ્વીના કોઈ એક સ્થાન ઉપર ઊભો છે, એ સ્થાન ઉપર રહીને જ ગ્રહના એક છેડે દૃષ્ટિરેખા બનાવશે। આને એ કહી દો એટલે એના માટે દૃષ્ટિરેખા એવો બનશે। એ જ અવલોકનકાર ત્યાર પછી ગ્રહના બીજા છેડે ફોકસ કરશે એટલે બીજી દૃષ્ટિરેખા ઊભી બનશે। આ બંને દૃષ્ટિરેખા વચ્ચેનો ખૂણો આલ્ફા જે ટેલિસ્કોપના વર્તુળાકાર સ્કેલ ઉપર આપણે માપી શકીએ છીએ। તો હવે ફરી પાછું ખૂણાનું સૂત્ર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। અહીંયા ચાપ એ બી જ બને છે અને ત્રિજ્યા કેપિટલ ડી બને છે। ખૂણો આપણે નવી સંજ્ઞા આલ્ફા લીધી છે। ફરી પાછું યાદ કરવું પડશે કે અહીંયા તો ચાપ એ બી છે, આ અંતર ખૂબ જ મોટું છે, તો આ પરિસ્થિતિમાં ચાપ એ બી એ અંતર એ બી જેટલું જ બને છે એટલે આલ્ફા બરાબર અંતર એ બી ભાગ્યા ડી લઈ શકાય। તો એ બી માટેની સંજ્ઞા આપણે અહીંયા કહી લીધી છે સ્મોલ ડી। તો સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી સૂત્ર બને છે। આ સૂત્ર પણ યાદ રાખવાનું છે, બંને સૂત્રમાં મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખીશું। આ ગ્રહનું પરિમાણ બતાવતું સૂત્ર છે, આલ્ફા રેડિયનમાં જ લેવું પડશે જ્યારે તમારે દાખલા ગણવાના થાય છે। આ બંને પોઈન્ટ થિયરીમાં તો અગત્યના છે જ, સાથે સાથે આના ઉપર આધારિત દાખલા પરીક્ષામાં પૂછાય જ છે એટલે અહીંયા સ્વાધ્યાયના ઉદાહરણના બધા જ દાખલા હું તમને સમજાવીને ગણાવીશ, સાથે સાથે હોમવર્કમાં પણ દાખલા આપવાની છે બરાબર, તો એ જાતે તમે ગણી શકો। એટલે આ પોઈન્ટ પરોક્ષની રીત જેને અહીંયા દ્રષ્ટિસ્થાનભેદની રીત તરીકે વર્ણવી છે એ થિયરી માટે દાખલા માટે ખૂબ જ અગત્યની છે। આ રીતને આપણે પરોક્ષની રીત કીધી તો એ પણ સમજી લઈએ, કેમ પરોક્ષ કહીએ છીએ? તો અહીંયા આપણે ગ્રહ અને તારાઓનું પૃથ્વીથી અંતર માપવાનું છે, જે ગ્રહ અને તારાઓ ઘણે દૂર છે એટલે આ રીત અહીંયા ગ્રહ અને તારાઓનું જો માપન કરવું હોય, પૃથ્વીથી અંતર માપવું હોય કે તેમનું પરિમાણ માપવું હોય તો એ ડાયરેક્ટ માપી શકતા નથી, ઇનડાયરેક્ટ માપીએ છીએ, માટે આ રીતને આપણે પરોક્ષની રીત પણ કહી શકીશું। હવે આના ઉપર આધારિત ઉદાહરણ લઈ લઈએ। તો ઉદાહરણનો પહેલો દાખલો છે, ઉદાહરણ 2.1। હવે આ દાખલો સમજીએ એ પહેલાં અગાઉ લેક્ચરમાં મેં તમને કહી દીધું છે, જ્યારે સમતલ કોણ અને ઘનકોણ સમજાવ્યું ત્યારે કીધું હતું કે અહીંયા જે ખૂણાના એકમો છે એ રેડિયન અને ડિગ્રીમાં લીધા છે। હજી ખૂણાના નાના એકમો લેવાના છે, તો ખૂણાના જે નાના એકમો છે ડિગ્રી પછી મિનિટ અને મિનિટ પછી સેકન્ડ, તો પછી ડિગ્રીનો મિનિટ સાથે મિનિટનો સેકન્ડ સાથે શો સંબંધ છે એ આપણે પહેલાં સમજી લઈએ અને ખાસ નોટની અંદર આ નોંધ કરજો, યાદ રાખજો। તો પહેલાં લઈએ છીએ કે 2π 360 ડિગ્રી કહી દઈએ, ડિગ્રી લઈએ 360 ડિગ્રી બરાબર 2π રેડિયન આપણે લીધેલું હતું, 180 ડિગ્રી લઈએ તો π રેડિયન બને,
એટલે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ આપણે જાણતા હતા. હવે આના નાના એકમો લેવા છે. તો ફરી પાછું કે એક ડિગ્રી બરાબર નાનો એકમ 60 મિનિટ બનશે, જે યાદ રાખવો છે. એ જ રીતે એક મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. 60 ઉપર માત્ર એક લાઇન દોરેલી હશે તો એ મિનિટ કહેવા માગે છે. બે લાઇન દોરેલી હશે કોઈ પણ વેલ્યુ ઉપર, એક લાઇન તો એ મિનિટ સૂચવે છે, બે લાઇન તો એ સેકન્ડ સૂચવે છે. ઉદાહરણ એકની અંદર આ દરેક વસ્તુ આપી છે. ઇનકેસ ના આપી હોય તો આ વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. આ વસ્તુ આવડશે તો જ તમે દાખલા ગણી શકો છો. એટલે આ તમે નોંધ કરી નાખજો. જુઓ, હવે એક ડિગ્રી બરાબર 60 મિનિટ લીધું છે, એટલે આપણે અહીંયા જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે દરેક વેલ્યુને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે. તો કઈ રીતે કરી શકાય એ હવે ઉદાહરણ એકની અંદર છે. આ પ્રમાણે રકમ છે, નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. પહેલું માપ છે 1 ડિગ્રી, જો કે ઉપર બતાવી દીધું છે. તો 1 ડિગ્રીને આપણે મિનિટમાં, 1 ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવી છે. તો આપણે જાણીએ છીએ કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન બને? 1/180 × π. હવે અહીંયા દરેક દાખલાની ગણતરી કરવા માટે આપણે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. ડાયરેક્ટ ગણતરી થાય એવા વેલ્યુ છે નહીં, એટલે અહીંયા હું તમને સીધા જવાબ આપી દઈશ. તમારે ઘરે આને ચેક કરી દેવા. પાઈ બરાબર કેટલી કિંમત લેવાની છે? તો 3.14 અને 180. તો હવે આ સંબંધ લીધો આપણે. પહેલાં સંબંધ સમજી પછી દાખલો ગણીએ. એટલે 1 ડિગ્રીને જો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો શું પરિસ્થિતિ થશે? તો ત્રિરાશિ પ્રમાણે જઈએ તો 1/180 × π. પાઈ બરાબર 3.14 લઈ લો અને 180. તો આનો જવાબ આવે છે 1.745 × −2 રેડિયન. યાદ રાખવાની જરૂરિયાત છે નહીં, કારણ કે દરેક ગણતરી તમારે કેલ્સીની મદદથી જ કરવાની છે. તો આ 1 ડિગ્રી બરાબર 1.745 × −2 રેડિયન જવાબ આપણને પહેલા પ્રશ્નનો પ્રાપ્ત થાય છે. બીજો છે 1 મિનિટ. તો 1 મિનિટને બરાબર કેટલા રેડિયન થાય છે? આમ ખાલી જગ્યા મૂકી દઈએ. 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો પહેલાં આપણે શું કામ કરીશું? તો મિનિટનો ડિગ્રી સાથેનો સંબંધ તમને ખ્યાલ છે. 1 મિનિટ બરાબર કેટલા ડિગ્રી થાય? 1 સેકન્ડ બરાબર કેટલા મિનિટ થાય? જો હું ઊંધું બોલું છું એ જ રીતે 1 મિનિટ 1 સેકન્ડ બરાબર કેટલા ડિગ્રી, કેટલા રેડિયન, આ બધું જ સીધું અને ઊંધું બંને કન્વર્ટ કરતાં તમને આવડતા હોવા જોઈએ. જુઓ, અહીંયા જવાબ રેડિયનમાં લાવવો હતો તો પાઈ ભાગ્યા 180 કર્યું, પણ ક્યાંક જવાબ થીટામાં જોઈતો હોય, ડિગ્રીમાં જોઈતો હોય, તો ફરી પાછું આના કરતાં ઊંધી પ્રોસેસ કરવાની. અહીંયા જોઈ લઈએ તો હાલ જવાબ જોઈએ છે 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો પહેલાં આપણે શું કામ કરીશું? મિનિટને ડિગ્રીમાં રૂપાંતરિત કરી દઈએ. તો અગાઉ મેં બતાવ્યું હતું એ પ્રમાણે 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ થાય છે? 60 મિનિટ. તો પછી 1 મિનિટ બરાબર શું લખી શકાય? 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. તો 1 મિનિટ બરાબર કેટલી ડિગ્રી? 1/60 ડિગ્રી થાય. શું કરવાનું છે? જવાબ રેડિયનમાં લાવવો છે. પહેલાં શું કામ કર્યું? મિનિટને ડિગ્રીમાં રૂપાંતરિત કર્યું. ડિગ્રીમાં રૂપાંતરિત કર્યા પછી સીધું જ હવે સમજાઈ જાય છે કે પાય ભાગ્યા 180 વડે ગુણી દઈએ
पाय भाग्या 180 वडे। तो हवे जे जवाब आवशे ए सामा आवशे रेडियन में। आ गणतरी पण कैलक्युलेटर नी मदद थी करी देवानी। पाय बराबर 3.14 लईए छीए, 18 6 એટલે આ પ્રમાણે થશે। આનો જે જવાબ છે એ 2.91 10⁻⁴ રેડિયન થાય। હવે જુઓ કે આ ગણતરી કેલ્સીમાં કરો છો ત્યારે ક્યાંક પોઈન્ટ પછી આંકડામાં ફરક આવે છે, પણ એની ચિંતા કરવાની જરૂરિયાત છે નહીં। તો મૂકી દઈએ કે 1 મિનિટ બરાબર 2.91 મલ્ટીપ્લાય બાય 10⁻⁴ રેડિયન। ત્રીજો પ્રશ્ન છે કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન। તો પહેલાં શું કામ કરીશું, સેકન્ડને મિનિટમાં ફેરવીશું, મિનિટને ડિગ્રીમાં ફેરવીશું અને ડિગ્રીને રેડિયનમાં। તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ તમને અગાઉ આપી દીધું છે, તો પછી લામ લખીએ 60 સેકન્ડ બરાબર 1 મિનિટ। તો 1 સેકન્ડ બરાબર કેટલી મિનિટ થાય, તો 1/60। આ શું થઈ ગયું, મિનિટ। હવે શું કરીશું તો જોઈ લઈએ કે મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટે ફરી પાછું આપણે શું કરીશું, તો 60 વડે ભાગીશું એટલે 1/60। હવે આ આખો જવાબ જે બની ગયો એ સમા બની જાય છે ડિગ્રીમાં। ફરી પાછું શું કરીશું, તો ડિગ્રીમાંથી રેડિયનમાં જઈશું એટલે શું કરીશું, પાય ભાગ્યા 180 વડે ગુણીશું। આ બધી પ્રક્રિયા કરી એનું સાદુરૂપ આપતા આપણને જવાબ કેલ્સીમાં ગણતરી દ્વારા મેળવી શકાય અને એ જવાબ છે 4.85 મલ્ટીપ્લાય બાય 10⁻⁶ રેડિયન। બધી જ વસ્તુઓ એક સાથે સમજાવી દઈએ, ડિગ્રીમાંથી સીધું રેડિયનમાં જવું હોય તો પાય ભાગ્યા 180 વડે ગુણી દેવાનું, મિનિટમાંથી રેડિયનમાં જવું હોય તો પહેલાં 1ને 60 વડે ભાગી નાખો, ફરી પાછું પાય ભાગ્યા 180 વડે ગુણી નાખો, સેકન્ડને રેડિયનમાં ફેરવવા હોય તો ફરી પાછા જેમ 1/60 થતું હતું એમ એનો પણ 1/60 એટલે બીજો 60મો ભાગ, છેલ્લે પાય ભાગ્યા 180 વડે ગુણી દો, તો આ 3 એ 3 વેલ્યુ આપણને રેડિયનમાં પ્રાપ્ત થઈ જાય છે। રકમ બહુ મોટી છે પણ રકમ જેવડો મોટો દાખલો નથી, એટલે પહેલાં બરાબર વ્યવસ્થિત સમજી લઈશું। એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે। એક વ્યક્તિ, ધારો કે આ એક બિંદુ એ લઈએ છે, આ સ્થાને પ્રથમ વ્યક્તિ ઊભી છે, આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભી રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુઓને નિહાળે છે। એક વ્યક્તિ છે, એ બિંદુ પાસે ઊભી છે, એથી સીધી રેખામાં સી બિંદુ પાસે મિનારો છે, આ વ્યક્તિનું મિનારાથી અંતર શોધવું છે। હવે આ વ્યક્તિ જ્યારે મિનારાને નિહાળે છે ત્યારે એને મિનારાથી ઘણે દૂર કોઈ વસ્તુઓ દેખાય છે, એટલે આપણે વિચારી લઈએ કે મિનારાથી ઘણે દૂર કંઈક આવું પર્વત જેવો વિસ્તાર છે, ઘણે દૂર શબ્દ છે, આ ખાસ ધ્યાન રાખીશું। ત્યાર પછી આગળ જોઈએ, ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં, જોજો અહીંયા એસી અને એસીને લંબ દિશામાં એટલે આમ ચાલવું પડશે કાટખૂણે, એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને
बी बिंदुए पहुँचे छे, आ बिंदु ने आपणे बी कही दईए। बी स्थाने थी व्यक्ति वस्तुओने अने मिनारा सीने निहाळे छे। हवे आपणे वस्तुओ तरीके खूब ज दूर रहेलो पर्वत कल्प्यो। हवे व्यक्ति जयरे 100 मीटर अंतर कापीने बी पासे आवे छे त्यारे एने शुं काम करवानुं छे? मिनारो जोवानो छे। पण मिनारो जोवे ए समये पण पेली दूरनी वस्तु जे पर्वत जेवो विस्तार छे ए पण एनी एनी नजरमां आवी जाय छे। तो अहींया जो के व्यक्ति जयरे ए थी 100 मीटर अंतर कापी अने बी पासे आवशे त्यारे एने दूरनी जे वस्तु आपणे ओ कहेता हता अहींया पर्वत तरीके मूक्यो छे एने क्यां देखाशे? तो ए पण जाणे पर्वत खसीने, कारण के दूरनी वस्तु छे अहींया आवी जाय એવું એને લાગે છે। ટૂંકમાં વ્યક્તિ એ સ્થાને હોય ત્યારે એને પર્વત અહીંયા દેખાય છે, એ 100 મીટર અંતર કાપીને બી પાસે આવે ત્યારે પણ પર્વત જાણે એની સાથે ચાલતો હોય એવું લાગે। અને આ વસ્તુ તમે રાત્રે ચંદ્રના પ્રકાશમાં જ્યારે વોકિંગ કરતા હો ત્યારે થોડુંક અંતર કાપશો એ સમયે જાણે ચંદ્ર આપણી સાથે ચાલતો હોય અથવા દિવસ દરમિયાન સૂર્ય જાણે આપણી સાથે ચાલતો હોય એવું ફીલ થાય છે, એવો ભાસ થાય છે, કારણ કે આ વસ્તુ ખૂબ જ દૂર છે। એટલે હવે અહીંયા આને આપણે આ રીતે દૂર બતાવી દઈએ। હવે વસ્તુ શોધવાની છે શું? વસ્તુઓ ઘણે જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશાઓ બી ઓ અને એઓ એકરૂપ બને છે। જે વસ્તુ મેં તમને આકૃતિમાં બતાવી દીધી કે આ જે પર્વત છે એ દૂર છે, વ્યક્તિ એ સ્થાને હોય ત્યારે એને પર્વત અહીંયા દેખાય છે, એ 100 મીટર ચાલી અને બી પાસે આવે ત્યારે વસ્તુ ખૂબ જ દૂર છે એટલે એને એવો ભાસ થાય છે કે જાણે પર્વત પણ પોતાની સાથે ચાલી અને ફરી પાછો અહીંયા આવી જાય છે। તો અહીંયા એઓ અંતર અને બીઓ અંતર સરખું લાગે છે। ખાસ વસ્તુ એ સમજવાની છે કે જે મિનારો છે એ એકદમ નજીક છે, એટલે વ્યક્તિ જ્યારે એથી બી સુધી પહોંચે ત્યારે એને દૂરની વસ્તુ સાથે ચાલતી હોય એવો ફીલ થાય, પણ મિનારો સાથે આવે એવું લાગશે નહીં, કારણ કે જે મિનારો છે એ વ્યક્તિથી ખૂબ નજીક છે। એટલે આ વસ્તુ ખ્યાલ રાખીશું। પછી આગળ રકમમાં આપણને આ રીતે માહિતી આપી છે કે મૂળ દ્રષ્ટિ રેખાથી, પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિ રેખા એ મૂળ દ્રષ્ટિ રેખા, હવે સીની સીધી દ્રષ્ટિ રેખા વ્યક્તિ બી પાસે આવી ગયું છે તો એની સીધી દ્રષ્ટિ રેખા આ થશે, સીધી દ્રષ્ટિ રેખા। અને અગાઉ મૂળ દ્રષ્ટિ રેખા એટલે એસી બનતી હતી, આ બંને વચ્ચેનો ખૂણો 40 ડિગ્રીનો બને છે। તો આ પરિસ્થિતિમાં એથી સી સુધીનું, એટલે કે વ્યક્તિના એ સ્થાનથી સી સુધીનું અંતર શું થાય? આ બંને વસ્તુ એક જ વસ્તુ છે, ખૂબ દૂર છે, જાણે વ્યક્તિ સાથે ખસતું હોય એવો ભાસ થાય છે, એટલા માટે એઓ અંતર ઓબી અંતર સરખું થાય છે। મિનારો વ્યક્તિથી નજીક છે, વ્યક્તિ એ ઉપરથી 100 મીટર અંતર કાપી બી ઉપર પહોંચે ત્યારે મિનારો ખસશે નહીં, આ તો ભાસ થાય છે, એક વાસ્તવમાં વસ્તુ ખસતી હોતી નથી પણ ભાસ થતો હોય છે। અહીંયા એ ઉપર હોય ત્યારે એની દ્રષ્ટિરેખા એસી, જેને મૂળ દ્રષ્ટિરેખા કહીએ છીએ, બી પાસે પહોંચે છે ત્યારે નવી દ્રષ્ટિરેખા બની બીસી, આ બંને વચ્ચેનો ખૂણો આપણને 40 ડિગ્રી આપી દીધો છે। શોધવું છે શું? એથી સી સુધીનું અંતર। જુઓ, ખૂણો આપ્યો છે, એની સામેની બાજુ પણ આપી છે અને પાસેની બાજુ શોધવાની થાય ત્યારે ત્રિકોણમિતીય વિધેયનો આપણે ઉપયોગ કરવો પડશે। તો કયું વાપરીશું? તો થોડીક બુદ્ધિથી કામ કરવું પડશે કે પાસેની બાજુ આપી છે, પાસેની બાજુ શોધવાની છે, સામેની બાજુ આપી છે અને ખૂણો આપ્યો છે, તો ટેન વિધેય લઈએ, ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે એ બી બનશે અને પાસેની બાજુ એસી થાય, ટેન 40 ડિગ્રી
એબી 100 મીટર અને એસી, તો એસી બરાબર 100/10 = 40 ડિગ્રી. હવે આ 10 = 40 ડિગ્રી એ શોધવા માટે લોગ ટેબલનો ઉપયોગ કરવો પડે. હવે આ વસ્તુ અમે ક્લાસરૂમની અંદર તમને સમજાવી શકીએ, પણ આ વસ્તુ હવે તમારે જાતે શોધવી પડશે. કઈ રીતે શોધીએ છીએ થોડું સમજાવી દઉં. તો તમે લોગ ટેબલ લો છો, લોગ ટેબલની અંદર શરૂઆતમાં લોગ એન્ટી લોગ આપેલા હોય, પણ પાછળ જોઈએ ત્યારે નેચરલ સાઇન, નેચરલ કોસાઇન, કોસાઇન બહુ ઓછા લોગ ટેબલમાં આપેલું હોય છે, અને છેલ્લે નેચરલ ટેન્જન્ટ. તો તમારે લોગ ટેબલ ઓપન કરી નેચરલ ટેન્જન્ટમાં જવાનું. ત્યાં ઊભા કોલમમાં તમે જોશો ત્યારે ડિગ્રી આપેલું છે, તો તમે અહીંયા 0થી સ્ટાર્ટ કરશો અને 40 પાસે ડિગ્રીના ખાનામાં 40 પાસે નજર રાખીશું. અહીંયા 40 ડિગ્રીની સામે પહેલાં જ કોલમમાં જે કિંમત છે એનું વેલ્યુ થાય 10 = 40 ડિગ્રી, જે અહીંયા બને છે 0.8391. આ વસ્તુ શોધવા માટે લોગ ટેબલ તમને પરીક્ષામાં આપી દેવામાં જ આવે છે. કોઈ પણ ખૂણાની કિંમત તમારે યાદ રાખવાની છે ને, કે ભાઈ 10 = 40, cos 40 કે sin 40 શું થાય એ લોગ ટેબલમાંથી જ શોધવાનું થાય. આનું સ્વાદરૂપ આપીએ તો આ કિંમત છે એ 100 ઉપરની બનશે, એટલે 119 મીટર થાય છે. તો આ રીતે અવલોકનકાર એથી મિનારા સીનું અંતર આપણે શોધી શકીએ છીએ. રકમની સાપેક્ષમાં દાખલો બહુ નાનો છે. બાકીની જે વસ્તુ આપી છે એ થોડીક દ્રષ્ટિસ્થાન ભેદની રીત ક્લિયર કરવા માટે, ત્યાર પછી ઉદાહરણ 2.3 જોઈએ. મોસ્ટ આઈએમપી દાખલો ગણીશું, પરીક્ષામાં પૂછાય છે, અને આના તમને હું હોમવર્કની અંદર જૂના પરીક્ષામાં, જૂનામાં પણ, જૂના સિલેબસમાં પણ આ પોઈન્ટ આ રીતે જ હતો, એટલે એના પરીક્ષામાં પૂછાયેલા 2 દાખલા તમને હું હોમવર્કમાં આપીશ. તો પહેલાં જોઈએ ઉદાહરણ 2.3, એની રકમ સમજીએ. પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ, જો દરેક રકમને ચિત્રાત્મક સ્વરૂપ આપીશું તો થોડું સમજવામાં વધારે અનુકૂળ બનશે. પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ અહીંયા દર્શાવી દઈએ, એ અને બી. એ અને બીથી એકસાથે ચંદ્રનું અવલોકન કરતા ગ્રહ તરીકે ચંદ્ર લીધો છે. અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે, એક અવલોકન દિશા આ બનશે અને એમ કહી દઈએ મૂન, બીજી અવલોકન દિશા બી એમ બનશે, એ ચંદ્ર પાસે 1° અને 54 મિનિટ નો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ, આ બનશે પૃથ્વીનો વ્યાસ, જેના માટે સંજ્ઞા આપણે સ્મોલ બી વાપરી દઈ, પૃથ્વીનો વ્યાસ ડેટા લઈ લઈએ તો થીટા બરાબર 1° 54 મિનિટ છે, અને સ્મોલ બી 1.276×10^7 મીટરમાં છે. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. અહીંયા આપણે કેપિટલ ડી શોધવાનું છે. સૂત્ર કયું આવે છે તમને યાદ હોવું જ જોઈએ, ખૂણો બરાબર ચાપ બી અને ત્રિજ્યા કેપિટલ ડી. આ સૂત્ર જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે ખબર હોવી જોઈએ કે ખૂણો રેડિયનમાં જ લેવો પડશે. ઉદાહરણ 1માં ખૂણાને એ ડિગ્રીમાં હતો, મિનિટમાં હતો, સેકન્ડમાં હતો, બધાને આપણે રેડિયનમાં ફેરવતા શીખી ગયા છીએ. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે ખૂણો મિક્સ છે, ડિગ્રી અને મિનિટ બંને સાથે આપ્યા છે, તો હવે શું કરીશું?
तो अहीं खास याद रखो के खूणो जयरे डिग्री मिनिट अने पाछळनी सेकंड आपेलू हो मिक्स आपेलो हो त्यारे समग्र खूणाने नाना एकम में फेरवानू राखू। एनो अर्थ एवो थाय के प्रथम आपणे थीटाने मिनिट में फेरवी दईए। पाछळ कयो एकम छे मिनिट, तो हवे एक डिग्रीनी केटली मिनिट थाय तो अगाउ समझावी दीधुं छे। एक डिग्री बराबर 60 मिनिट, 54 मिनिट तो आपणने आपी छे, प्लस केटली करीशुं 54 मिनिट। तो हवे आ जे खूणो छे ए खूणो मिनिटमां केटलो बनशे 114 मिनिट। आपणे सूत्र प्रमाणे शुं करवानुं छे, खूणाने रेडियनमां लई जवो छे। तो पहेला आपणे शुं काम करीशुं, मिनिटमांथी डिग्रीमां जईशुं અને ડિગ્રીમાંથી રેડિયનમાં જઈશું। તો હવે ખૂણાને મિનિટમાંથી ડિગ્રીમાં ફેરવવો હોય તો યાદ છે કેટલા વડે ભાગીશું, 60 વડે ભાગીશું। ખબર છે કે એક ડિગ્રી બરાબર 60 મિનિટ, 60 વડે ભાગી દીધા। હવે આ ખૂણો સામા બની ગયો, ડિગ્રીમાં। સામા ફેરવવો છે રેડિયનમાં, તો ફરી પાછું કોના વડે ગુણીશું, પાઈ ભાગ્યા 180। અને આની જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે આ પણ ગણતરી તમે કેલ્સીનો ઉપયોગ કરી અને ગણી શકો છો, સીધી ગણાશે નહીં। પાઈ બરાબર 3.14 લઈ લઈશું તો આનો જે જવાબ આવે છે 331.74। પોઈન્ટમાં થોડો ઘણો ફરક આવે તો ચિંતા કરવાની નહીં, રેડિયન, ખૂણો રેડિયનમાં મળી ગયો। બી આપેલું છે, કેપિટલ ડી શોધવું છે તો ડીને કરતા બનાવી દઈએ। ડી બરાબર બી બાય થીટા, બીની કિંમત મૂકી દઈએ 1.276×10^7। થીટા 331.74×10^-4 ઉપર લઈ જઈશું, આનું કેલ્સીની મદદથી ગણતરી કરીશું, સીધી ડાયરેક્ટ થાય એમ છે નહીં। તો આનો જે જવાબ આવે છે એ 3.85×10^8 મીટર। અહીંયા આપણે બી મીટરમાં લીધો છે એટલે જવાબ પણ આપણને સામા મળશે મીટરમાં। તો આ રીતે ઉદાહરણ 2.3 બને છે। ત્યાર પછી લઈએ છીએ ઉદાહરણ 2.4। તો આની રકમ આ પ્રમાણે છે, સૂર્યના કોણીય વ્યાસનું માપ, સૂર્યનો કોણીય વ્યાસ એટલે ગ્રહ તરીકે સૂર્ય લીધો અને એનો કોણીય વ્યાસ કીધો એટલે એને આપણે આલ્ફા કહેવા પડશે। આલ્ફા બરાબર 1920 સેકન્ડ। સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી 1.496×10^11 મીટરમાં છે। તો સૂર્યનો વ્યાસ કેટલો થાય, એટલે ગ્રહ તરીકે સૂર્ય લીધું તો એનું પરિમાણ, એનું ડાયામીટર ડી બરાબર આપણે શોધવાનું થશે। હવે અહીંયા રકમની અંદર હિન્ટમાં જ આપી દીધું છે કે 1 સેકન્ડ બરાબર 4.85, અગાઉ આપણે મેળવી ચૂક્યા છે, × 10^-6 રેડિયન લેવા। જો આ ડેટામાં આપ્યું છે, નથી આપ્યું તો શું કામ કરીશું, અહીંયા આલ્ફા એક જ એકમમાં છે, સેકન્ડમાં છે, પહેલાંની જેમ મિક્સ નથી। તો પહેલાં શું કરીશું, સેકન્ડનું મિનિટમાં 60 વડે ભાગો, મિનિટનું ડિગ્રીમાં ફરી 60 વડે ભાગો, ડિગ્રીનું રેડિયનમાં જે કિંમત મળી એને પાઈ ભાગ્યા 180 વડે ગુણી નાખો। પણ આપેલું હોય તો આ પ્રોસેસ કરવાની જરૂરિયાત છે નહીં, પણ યાદ એ રાખવાનું છે કે ખૂણો છે એ રેડિયનમાં લીધા પહેલાં ક્યારેય ગણતરી સ્ટાર્ટ કરવી નહીં। તો આલ્ફા 1920 સેકન્ડ છે, તો પહેલાં આપણે એક કામ કરી દઈએ કે આલ્ફા રેડિયનમાં, તો શું કરીશું,
આલ્ફા જે 1920 સેકન્ડ છે, એક સેકન્ડ બરાબર 4.85 × 10⁻⁶ રેડિયન થાય તો 1920 બરાબર કેટલા, એટલે ગુણાકાર કરી દઈશું. અને આ કિંમત આપણે ગણતરીની અંદર સીધી લઈ લઈએ છીએ તો આલ્ફા મળી ગયા. સૂત્ર શું બનશે? તો કોણીય વ્યાસ, ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા બરાબર ગ્રહનું પરિમાણ, સંજ્ઞા સ્મોલ ડી હતી, અને ગ્રહનું પૃથ્વીથી અંતર કેપિટલ ડી હતું. સ્મોલ ડી શોધવા છે તો ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડી. અહીંયા ગણતરી કેલ્સીમાં જ કરવાની છે, છેલ્લી ગણતરી કરી દઈશું. અહીંયા સેકન્ડ બનાવ્યા પછી આ કાઢી દઈશું. 1920 4.85 × 10⁻⁶ આલ્ફા બની ગયા. ડી કેટલા છે? 10⁻૧૧. તો આ ગુણાકાર કેલ્સીની મદદથી કરીશું તો જવાબ આવે છે 1.393 × 10⁹ મીટર. તો આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે. અને આ પોઈન્ટ ઉપર સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે જે આ પ્રમાણે છે, એ પણ અહીંયા લઈ લઈએ. એટલે આ પોઈન્ટને અનુરૂપ જે દાખલા છે એ આજે પૂર્ણ થઈ જાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.24 છે, આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. જ્યારે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે, પૃથ્વીથી ગ્રહનું અંતર છે, કઈ સંજ્ઞા આવશે? કેપિટલ ડી. 824.7 મિલિયન, જો એકમ મહત્વનું છે, મિલિયન કિલોમીટર મિલિયન એટલે 10⁶. હવે આને હું મીટરમાં કન્વર્ટ કરી દઉં તો ચાલશે, અને મીટરમાં કન્વર્ટ ન કરું અને કિલોમીટરમાં ચાલુ રાખું તો છેલ્લો જવાબ આપણને કિલોમીટરમાં મળશે. બુકની અંદર જે જવાબ છે કિલોમીટરમાં છે, એટલે અહીંયા કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરતા નથી, માત્ર મિલિયનનું કરી દીધું. તો 1 મિલિયન બરાબર 10⁶ બનશે. ત્યાર પછી તો તેના કોણીય વ્યાસનું માપ, ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે, તો જ્યુપિટરનો વ્યાસ શોધો. અહીંયા આપણને કોણીય વ્યાસ આલ્ફા આપેલો છે, 35.72 સેકન્ડ છે, અને જ્યુપિટરનો વ્યાસ એટલે કે ગ્રહનો વ્યાસ સંજ્ઞા કઈ હતી? સ્મોલ ડી. શોધવાનું છે. આગળ જે ઉદાહરણમાં લીધો એ ટાઈપનો જ દાખલો છે, માત્ર એની ડેટા જ ચેન્જ થાય છે. તો સૂત્ર શું લઈશું? આલ્ફા બરાબર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી. અહીંયા ડેટામાં સેકન્ડ ઉપરથી રેડિયનમાં જવા માટે કોઈ હિંટ આપી નથી. જો તમને વેલ્યુ સીધા યાદ રહી જાય તો બેસ્ટ, ન રહે તો મેં રીત સમજાવી એ પ્રમાણે, સેકન્ડમાંથી મિનિટમાં, મિનિટમાંથી ડિગ્રીમાં, ડિગ્રીમાંથી રેડિયનમાં. તો હમણાં આગળ જ દાખલો ગણ્યો છે એટલે હું સીધી વેલ્યુ લખી દઉં છું. આલ્ફા રેડિયનમાં બનાવવા માટે શું કરીશું? તો 35.72 × 4.85 × 10⁻⁶ રેડિયન, આગળ આ વેલ્યુ લીધી જ છે એટલે આલ્ફાને રેડિયનમાં બનાવી દીધા. કિંમત મૂકી દઈએ કેપિટલ ડી આપ્યા છે, પણ યાદ એ રાખીએ છીએ કે એને કિલોમીટરમાં ચાલુ રાખ્યા છે, એટલે જવાબની અંદર જે એકમ મૂકીશું એ કિલોમીટરમાં જ હોવો જોઈએ. ગણતરી કરતાં ફરી પાછું કેલ્સીની મદદથી જ ગણતરી કરીશું અને જવાબ આપણને પ્રાપ્ત થાય છે 1.429 × 10⁵ કિલોમીટર.
તમે આને મીટરમાં કન્વર્ટ કરી અને દાખલો ગણ્યો હશે તો ધ્યાન એટલું જ રાખવાનું કે છેલ્લે એકમ કિલોમીટર ન લખતા મીટરમાં લખવાનું, એનાથી માર્ક્સમાં કોઈ ફરક નહીં પડે. બીજી વસ્તુ કે આ દાખલા બહુ સરળ છે, જ્યારે દાખલો ગણો છો ત્યારે છેલ્લે જવાબ મેળવીએ ત્યારે એનું એકમ લખવાનું ભૂલવું નહીં. જો એકમ નથી લખતા તો એનો અડધો માર્ક્સ કપાઈ જાય છે. એટલે એકમ છેલ્લે જવાબ આવ્યા પછી પાછળ એકમ લખવાનું ભૂલવું નહીં. હવે આના ઉપર આધારિત જ બે દાખલા હું તમને હોમવર્કમાં આપું છું. આ બંને દાખલા ગણી અને નીચે કોમેન્ટની અંદર તમારે એનો જવાબ મૂકી દેવો. તમને કંઈ પણ પ્રોબ્લેમ હશે તો જ્યારે ક્લાસ વાઇઝ મેસેજ કરીએ છીએ એમાં જો દાખલો નહીં આવડ્યો હોય તો એ ગ્રુપની અંદર હું દાખલો ગણી અને મૂકી દઈશ. તો આ બંને દાખલા હોમવર્કની અંદર નોંધી કાઢીશું. હોમવર્કનો પહેલો દાખલો અને બીજો દાખલો અગાઉ ઉદાહરણમાં જે દાખલા ગણાયા છે એ પ્રમાણે જ છે. અહીંયા બે અવલોકનકાર દિશાઓ વચ્ચેનો ખૂણો એટલે થીટા 1°30' છે. ડિગ્રી મિનિટ બંને અલગ અલગ એકમમાં છે. તમારે આને થીટાને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે. એટલે પહેલાં આખી વેલ્યુને મિનિટમાં, મિનિટમાંથી ડિગ્રીમાં અને ડિગ્રીમાંથી રેડિયનમાં લઈ લેવાની. થીટા બરાબર B/D સૂત્ર વાપરવાનું છે. અહીંયા કોણીય વ્યાસનું માપ આપ્યું છે એટલે ગ્રહનું પરિમાણ આપી દીધું છે. શામાં છે? સેકન્ડમાં. સેકન્ડમાં કોઈ હિન્ટ આપી નથી કે 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન થાય. જે હમણાં લીધું હતું 4.29×10^-6 રેડિયન આપ્યું નથી. જો તમને યાદ હોય તો સીધું ગણી ગુણી અને લઈ લેજો. ન આવડે તો સિસ્ટમ શું છે સમજાવી દીધી છે. તો આ છે આલ્ફા. અહીંયા પૃથ્વીના સૂર્યથી અંતર એટલે તમને D આપેલો છે. D આપ્યો છે, આલ્ફા આપેલો છે, d શોધવો છે. તો આ બંને દાખલા હોમવર્કની અંદર ગણી નાખીએ છીએ. એનો જવાબ કોમેન્ટની અંદર મૂકવાનો છે દરેક વિદ્યાર્થીએ. જો તમને કંઈ તકલીફ પડે કે સમજણ પડતી નથી તો તમે મને મેસેજ કરજો. ક્લાસ વાઇઝ ગ્રુપની અંદર આ બંનેનું સોલ્યુશન હું આપી દઈશ તમારા ગ્રુપમાં. તો આટલા સુધી લઈએ છીએ, બાકીનો પોઈન્ટ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.